9 લાખ ઉપરાંતના બિલ શહેરના સુભાનપુરા વિસ્તારમાં રહેતા ભાડુઆતને ફટકારવામાં આવ્યું છે, જે મામલે MGVCLના MDએ ખુલાસો આપ્યો હતો. MGVCLએ વીજ મીટર બદલતી વખતે જૂના મીટરના છેલ્લા રીડિંગની સિસ્ટમમાં મેન્યુઅલ એન્ટ્રી કરતી વખતે થયેલી ભૂલના કારણે સુભાનપુરામાં રહેતા ભાડુઆત નાગરિક મૃત્યુંજયના ઘરનું રૂપિયા 9,24,254.05નું ખોટું બિલ ગણવામાં આવ્યું હતું, જે બાબત ધ્યાન પર આવ્યા બાદ MGVCL દ્વારા સાચું બિલ રૂપિયા 1,073.22નું ગણવામાં આવ્યું છે. આ રકમ ગ્રાહકની જૂના મીટરની ડિપોઝિટની રકમને બાદ કરતાં જે બિલની રકમ આવેલ છે તે છે. ગ્રાહકને સુધારેલા બિલનું SMS પણ મોકલી દેવામાં આવ્યું છે તેવું MGVCLના MD દ્વારા જણાવવામાં આવ્યું છે. જી બતાઈએ, ક્યાં હુઆ આપકે સાથ? મેં મૃત્યુંજય ધર, વિદ્યુત સિદ્ધિ ફ્લેટ 596/26 મેં ચિત્તરંજન મુખર્જી કે ઘર મેં ભાડે રહેતા હું. મેરા એવરેજ બિલ એવરી ટુ મંથ 1,500 થી 2,000 આતા હૈ, પર ઇસ બાર સ્માર્ટ મીટર લગને કે બાદ મેરે પાસ મેસેજ આયા 9,24,254 કા આઉટસ્ટેન્ડિંગ હૈ. તો યે સરપ્રાઇઝિંગ હૈ, પ્લીઝ ઇસકો રિઝોલ્વ કરે. નમસ્કાર. આજે એક સોશિયલ મીડિયામાં અને પ્રચાર માધ્યમોમાં એવો એક મેસેજ ફરતો થયો છે કે કોઈ એક કુરવાના ભાઈને ત્યાં MGVCL દ્વારા 9,24,000 રૂપિયાનું બિલ આપવામાં આવ્યું છે. તેની ખરી હકીકત આ મુજબ છે. જ્યારે આપણે મીટર રિપ્લેસમેન્ટ કરવા જઈએ છીએ ત્યારે જૂનું જે મીટર છે એનું છેલ્લું રીડિંગ લઈને એની આપણે ફોટો પાડીને એ સિસ્ટમમાં એન્ટ્રી કરીએ છીએ, અને એને ફોટા ઉપરથી એક ડેટા એન્ટ્રી કરવાની હોય છે, જેના આધારે પછી આગળના જૂના ચાર્જની ગણતરી બાકી ચાર્જની ગણતરી થતી હોય છે. તો આ કિસ્સામાં ડેટા એન્ટ્રીમાં ભૂલ થવાના કારણે જે ચાર્જ છે એ વધારે ગણાઈ ગયો હતો, અને જે ધ્યાને આવતા, સિસ્ટમને ધ્યાને આવતા અને આપના માધ્યમથી પણ ધ્યાને આવતા એને અમે સુધારી લેવામાં આવ્યો છે, અને એની સામે કન્ઝ્યુમરને જે બેલેન્સ છે એ 1,073 રૂપિયા જે છે એ ગ્રાહકના ખાતામાં જમા કરવામાં આવશે. એટલે બેસિકલી જે છેલ્લું મીટર રીડિંગ લીધું હતું એ વખતનો ત્યાં સુધીનો જે વપરાશ હતો અને એની સામે જે સિક્યુરિટી ડિપોઝિટ અમારી પાસે જમા હતી એ સિક્યુરિટી ડિપોઝિટ આપણે એડજસ્ટ કરતા 1,073 રૂપિયા જે ક્રેડિટ કરવાના બાકી રહેતા હતા એ ગ્રાહકના ખાતામાં જમા કરાવી દેવામાં આવ્યા છે. એટલે આ જે ભૂલ હતી, માનવીય ભૂલ, તેનું નિરાકરણ લાવી દેવામાં આવ્યું છે. અને આ પ્રકારના જે અન્ય કિસ્સાઓ હજુ સુધી કોઈ ધ્યાનમાં આવ્યા નથી, પણ આ પ્રકારના જો અન્ય કિસ્સા અને સિસ્ટમમાંથી અમે ચેક કરી જ રહ્યા છીએ, આ પ્રકારના પણ કોઈ અન્ય કિસ્સા ધ્યાનમાં આવશે તો તેને પણ તાત્કાલિક સુધારી લેવામાં આવશે.